नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणम च सव्वेसिम पठमम होई मंगलम। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो आपणो विषय छे श्री बृहत संग्रहणी ग्रंथ, बारमी सदीना महाचार्य श्री चंद्रसूरी सोजी महाराजा साहेब द्वारा विरचित। आ श्री बृहत संग्रहणी ग्रंथनी अंदर आपणे चार गतिनी अंदर भमी रहेला एवा जे जीवो छे तेमना विषे नव द्वारोनी अंदर विचारणा करी रह्या छीए। एनी अंदर आपणे देवगतिना विषे आ गतिद्वार जोयुं हतुं, गतिद्वार जोयुं हतुं, અને એના પછી આપણી વિચારણા આના વિશે થયેલી હતી લાસ્ટ ક્લાસમાં, કે કયા દેવને કઈ રીતે દેવીનો ઉપભોગ હોય તે આપણે જોયું હતું ગાથા દ્વારા અને આ ટેબલ દ્વારા। હવે આગળ વધવા માટે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ, ગાથા નંબર 169 આ વાળી, તે ગ્રહણ કરીને આપણે આગળ વધીએ। તો હાથ જોડીને ગ્રહણ કરજો। તીપલીય તિસાર તેરસ સારા કપ્પ દુગતય લંત અહો કિબ્બીસીય ન હુંતી ઉવરિમ અચ્ચુય પર ઓભિયો ગાઈ। આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને કેલ્બિશિક દેવોની વિશે બતાવ્યું છે કે તેઓ કેટલા વર્ષના આયુષ્યવાળા હોય છે અને તેમનું સ્થાન ક્યાં આગળ રહેલું છે આખા ચૌદરાજ શ્લોકમાં, તે આ 169th ગાથાની અંદર આપણને ગ્રંથકાર શ્રી બતાવ્યું। તો એના અર્થો જોઈ લઈએ। સૌથી પહેલા અહીંયાથી તિપલીય તિસાર તેરસ સારા આટલું બતાવ્યું। તો આ શું છે, તે આયુષ્ય છે કેલ્બિશિકોના। કેલ્બિશિકના ટોટલ સ્થાનો ત્રણ છે આખા વિશ્વની અંદર, તેમાંથી સૌથી પહેલા સ્થાને જે રહેલા છે, સમભૂતલાથી ઉપર જઈએ તો સૌથી પહેલા જે મળી જાય આપણને તેમનો આયુષ્ય આટલું છે। તિપલીય, તિ એટલે કે ત્રણ, પલીય એટલે કે પલ્યોપમ, ત્રણ પલ્યોપમના આયુષ્ય વાળા। પછી નેક્સ્ટ આવે છે તિસાર, તિ એટલે ત્રણ, સાર એટલે કે સાગરોપમ, તો ત્રણ સાગરોપમના આયુષ્ય વાળા। નેક્સ્ટ થર્ડ ગ્રુપ છે તેઓ તેરસ સારા, એટલે કે તેરસ એટલે કે 13, સારા એટલે કે સાગરોપમ, તો 13 સાગરોપમના આયુષ્ય વાળા એવા કેલ્બિશિક દેવો ત્રીજા નંબરના। તેઓના માટે કહે છે તેમનું સ્થાન ક્યાં રહેલું છે, અનુક્રમે કહે છે, પહેલા છે આ તિપલીય વાળા, તેઓ કપ્પદુગ એના નીચે રહેલા છે। તો કપ્પદુગ એટલે પહેલો બીજો દેવલોક વૈમાનિક, એના નીચે છે આ ત્રણ પલ્યોપમના આયુષ્ય વાળા કેલ્બિશિકનો ફર્સ્ટ ગ્રુપ। પછી નેક્સ્ટ ગ્રુપ છે આ તિસાર, તેઓ ક્યાં રહેલા છે, તો તૈય, તૈય એટલે કે ત્રીજો દેવલોક, એના નીચે રહેલા છે। પછી તેરસ સારા, 13 સાગરોપમના આયુષ્ય વાળા કેલ્બિશિકો થર્ડ નંબરના, તો કે થર્ડ ગ્રુપ વાળા, તેઓ લંત અહો રહેલા છે। લંત એટલે કે લાંતક દેવલોક, છઠ્ઠો દેવલોક, એના નીચે રહેલા છે। અને આ અહો છે તે આ બધાની પાછળ જોઈન્ટ કરી લેવાનું, એટલે કે કપ્પદુગ અહો ફર્સ્ટ ગ્રુપના માટે, પછી તૈય અહો સેકન્ડ ગ્રુપ તિસાર વાળા માટે, અને તેરસ સારા વાળા માટે લંત અહો સમજવાનું। આ રીતે આપણે ત્રણ ગ્રુપ્સ જે છે કેલ્બિશિકોના, તેઓના આયુષ્ય જોયા અને તેઓનું સ્થાન જોયું। હવે આપણે તે ફોટોની અંદર જોશું કે તેઓ ક્યાં રહેલા છે, તે આ ગાથાનો અર્થ જોઈ લઈએ। પછી નેક્સ્ટ લાઈનમાં કહે છે કિબ્બીસીય ન હુંતી ઉવરિમ। કિબ્બીસીય એટલે કે કેલ્બિશિક દેવો, આ કેવું છે, 10 કલ્પ આપણે જોયા હતા, 10 ટાઈપની જાતિઓ કે પોસ્ટ હોય છે દેવોના, ઇન્દ્ર, સામાનિક, ત્રયસ્ત્રિંશક, લોકપાલ, પ્રકીર્ણક વગેરે 10 ટાઈપના હોય છે, એમાંથી આ કેલ્બિશિક જાતિના દેવો છે તેમની વાત છે આ ગાથામાં। તેમના માટે કહ્યું કે કિબ્બીસીય ન હુંતી ઉવરિમ, એટલે અહીંયા સુધી જે બતાવ્યું અહીંયા સુધી જ સૌથી ઉપરમાં ઉપર હોઈ શકે છે કેલ્બિશિકો, પણ આનાથી ઉવરિમ એટલે ઉપર, ન હુંતી એટલે નથી હોતા। પછી અચ્ચુય પરઓ ભિયો ગાઈ,
अच्चुय एटले के अच्युत थी, परओ एटले के आगळ के ऊपर। अच्युत कयो छे 12मो देवलोक, एनाथी ऊपर अहीं कहे छे, अहीं अहतो तेनो लोप थई गयो छे, एटले आ संधि थयेली छे बे वर्ड्सनी, परओ भीओ गाई। अहीं अहतो એનો મીનિંગ, અહીંયા આ વર્ડ કયો હોય, અભિયોગ આઈ, અભિયોગ આઈ એટલે કે અભિયોગિક આદિ દેવો, તેઓ અચ્યુત એટલે કે 12મા દેવલોકથી ઉપર નથી હોતા, એ અહીંયા બતાવ્યું છે। એના હિસાબે ગ્રંથકાર શ્રી અહીંયા શું બતાવી રહ્યા છે કે કિલ્બિશિકો તો અહીંયા લાંતકના નીચે સુધી માત્ર હોઈ શકે છે, પણ આ અચ્યુત એટલે 12મા દેવલોક સુધી માત્ર અભિયોગિક વગેરે બાકીના દેવો હોય છે, પણ એનાથી ઉપર, તો એનાથી ઉપર એટલે ક્યાં, તો નવગ્રેવ્યક અને અનુત્તર વિમાનની અંદર, ત્યાં અભિયોગિક આદિ દેવો પણ નથી હોતા, એટલે તેની અંદર બધા જ દેવો જે છે, બધા નવગ્રેવ્યક દેવો અને બધા અનુત્તર વિમાનવાસી દેવો, તેઓ બધા અહમિન્દ્ર કહેવાય છે। અહમિન્દ્ર એટલે ઇન્દ્ર સમાન જ છે બધા, કોઈ ઉચ્ચ નીચ પણું છે નહીં ત્યાં, એવા હોય છે। હવે આને આપણે ટેબલમાં જોઈએ, સૌથી પહેલા તો ઇલ્બિશિક દેવો તે કેવા હોય છે, આપણે આગળ પણ જોયું છે આના વિશેનું વિશ્લેષણ, 10 કલ્પ આપણે જોઈ રહ્યા હતા ને જ્યારે, ત્યારે જોઈ લીધું છે, પણ અહીંયા કિલ્બિશિક આવે છે તો થોડું સંક્ષિપ્તમાં સમજી લઈએ પાછું। કિલ્બિશિક દેવો અશુભ કર્મ કરનારા હોવાથી લગભગ ચંડાલ જેવા કહેવાય છે। આ દેવોને ચંડાલ ટાઈપનું ભવ નીચ કર્મના ઉદયના કારણે મળેલું છે। ભલે દેવ ગતિ મળેલી છે, દેવનો આયુષ્ય છે, તો પણ એની અંદર એવા ટાઈપની પોસ્ટ મળી ગઈ છે, એ પણ શા માટે, તેના અશુભ કર્મ એવા નીચ કર્મના કારણે, અને ઉત્તમ દેવોના સ્થાનથી પણ નીચે દૂર રહેવાના અધિકારને તેઓ પામેલા છે। કિલ્બિશિક દેવોના ટોટલ 3 ટાઈપ્સ છે। 3 ટાઈપ્સ શા માટે કયા છે, તો 14જ લોકની અંદર તેમનું કયા કયા સ્થાને વાસ છે કે ઉત્પત્તિ સ્થાન છે, એના ઉપરથી તેઓને 3 ગ્રુપ્સની અંદર ક્લાસિફાય કરી દીધા છે। સૌથી પહેલા છે સૌધર્મ અને ઈશાન દેવલોકના તળિયે રહેવા વાળા। સૌધર્મ અને ઈશાન દેવલોક એટલે પેલો બીજો વૈમાનિક દેવલોક, એના નીચે ફર્સ્ટ ગ્રુપ આવે છે કિલ્બિશિકોનું, એમનું આયુષ્ય 3 પર્યપમનું હોય છે। પછી નેક્સ્ટ ગ્રુપ છે કે જેઓ થર્ડ દેવલોક કે થર્ડ વૈમાનિકના નીચે રહેલા છે, એના અધોભાગે, તેઓનું આયુષ્ય 3 સાગરોપમનું હોય છે, આપણે ગાથામાં જોયું એ પ્રમાણે। અને થર્ડ ગ્રુપ છે તે છઠ્ઠા દેવલોકના નીચે રહેલા છે, એના અધોભાગે કે તેના તળિયે, તેઓનું આયુષ્ય 13 સાગરોપમનું હોય છે। આ રીતે 3 ટાઈપના કિલ્બિશિક દેવો હોય છે, એને આપણે આ 14જ લોકના ફોટોની અંદર જોઈએ તો ફર્સ્ટ ગ્રુપ છે તે અહીંયા આપણે માર્ક કરીને બતાવું ગ્રીન કલરમાં, આ પહેલો બીજો દેવલોક છે, એમાંથી પહેલો કિલ્બિશિક તે આ બંનેના વચમાં આ ઠેકાણે રહેલું જાણવું, અહીંયા એટલે વૈમાનિકોના નીચે પણ આ જ્યોતિષકોની ઉપર, ઇન શોર્ટ પહેલા બીજા વૈમાનિક દેવલોકના વચમાં અહીંયા નીચે રહેલા છે। અને આમનું આયુષ્ય કેટલું છે આ વાળા ગ્રુપનું, તો 3 પર્યપમ એ આપણે હમણાં જોયું। પછી નેક્સ્ટ ગ્રુપ છે તે ત્રીજા દેવલોકના નીચે રહેલા છે, અને ત્રીજો દેવલોક આ છે, એના નીચે સેકન્ડ ગ્રુપ રહેલો છે કિલ્બિશકોનું, જેમનું આયુષ્ય 3 સાગરોપમનું હોય છે। પછી નેક્સ્ટ થર્ડ ગ્રુપ છે તે અહીંયા 5મા 6ઠ્ઠા દેવલોકની વચમાં અહીંયા રહેલા છે, ગાથામાં આપણે જોયું ત્રીજો કિલ્બિશિક ટાઈપ છે તે ક્યાં છે, લાંતક દેવલોકના નીચે, અને લાંતક દેવલોક એટલે છઠ્ઠો દેવલોક, એના નીચે રહેલા છે, એટલે અહીંયા આ સ્થાને રહેલા છે તેમનું સ્થાન, તેઓનું આયુષ્ય 13 સાગરોપમનું હોય છે, આ પ્રમાણે ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે। અને અહીંયા પણ તેમની નીચ જાતિ તરીકે કઈ છે, એના હિસાબે આપણે એ પણ જોઈ શકીએ કે તેઓને આ કોઈ પણ દેવલોકોની અંદર સ્થાન નથી મળેલું, પણ એનાથી અલગ અહીંયા નીચે જ રહેલા છે, તેઓ નીચે નીચે છે, તેમનું સ્થાન અલગ જ છે। શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અરિહંત ભગવંતની આશાતનાથી અમુક એવા જીવો છે, તેઓ જમાલીની જેમ પૂર્વભવમાં દેવગુરુ ધર્મની નિંદા કરવાથી
ધર્મના કાર્યો દેખીને બળતરા કરવાથી ઉત્પન્ન થયેલા અશુભ કર્મના ઉદયના કારણે દેવલોકમાં ઉત્પન્ન થવા છતાં પણ નીચ કાર્યો કરનારા એવા કિલ્બિષિક દેવ તરીકે તેઓ ઉત્પન્ન થઈ જાય છે કે જેમનું સ્થાન સૌથી અલગ અને સૌથી નીચે રહેલું હોય છે અને અહીંયા પણ તે કલ્પના નીચેના સ્થાને અધોસ્થાનકે કિલ્બિષિક દેવોનું સ્થાન રહેલું છે અને અહીંયા અધોસ્થાન આપણે જે સમજ્યા એની અંદર એ નહીં સમજવાનું કે તે કલ્પના પહેલી પ્રતરની અંદર કે સૌથી નીચેની પ્રતરની અંદર રહેલા હોય છે એ રીતે એનો અર્થ નહીં લેવાનો કારણ કે તે કલ્પના પહેલા પહેલા પ્રતરો જે છે એનું જેટલું પણ આયુષ્ય કે સ્થિતિ છે તે સ્થાને જે ઉત્પન્ન થનારા દેવો છે તેમનું સ્થિતિ કે આયુષ્ય આ કિલ્બિષિકોના આયુષ્યની સાથે મેળ ખાતું નથી કે સિમિલેરિટી નથી ધરાવતું એના હિસાબે તે સ્થાને તેમનું ઉત્પત્તિ નહીં સમજવાની એટલે સમજો અહીંયા જયારે આપણે કહીએ કે પહેલો ગ્રુપ છે કિલ્બિષિકોનું તે પહેલા બીજા દેવલોકના નીચે તેના તળિયે રહેલો છે તો એને એમ નહીં સમજવાનું કે પહેલા બીજા દેવલોકની પ્રતરો 13 છે તો એની ફર્સ્ટ પ્રતરમાં તેઓ રહે છે એમ નહીં સમજવાનું તેઓ ત્યાં નથી રહેતા એના નીચે રહેલા છે બહાર જ છે એ જ રીતે આમના માટે પણ સમજવાનું કારણ કે તેમનું આયુષ્ય તે સ્થાનવાળા જે દેવો છે તે કલ્પવાળા એમના એ પર્ટિક્યુલર પ્રતરની અંદર ઉત્પન્ન થનારા દેવોની સાથે સિમિલારિટી નથી ધરાવતું તે કિલ્બિષિકોનું આયુષ્ય એના માટે તેઓ ત્યાં રહેનારા નથી હોતા એમ સમજવાનું અને બીજું બીજા અન્ય એવા જે વિમાનો છે એની અંદર તો તેઓની નીચ સ્થિતિને કારણે અસ્તિત્વ સંભવતું જ નથી એટલે અહીંયા અધો સ્થાનની અંદર રહેનારા કહીએ તો ત્યારે અધ શબ્દથી આપણને એનો મિનિંગ એ સમજવાનો કે તેઓ તે દેવલોકની અંદર તે દેવોની સાથે ત્યાં રહેતા નથી પણ નીચે કે દૂર રહેલા હોય છે અલગ છે નીચે છે એમ એનો મિનિંગ સમજવાનો પછી આગળ ગ્રંથકાર શ્રીએ આપણને એ બતાવ્યું કે કિલ્બિષિકો છે તેઓનો સ્થાનો તો આ ત્રણ બતાવ્યા અને અહીંયાથી ઉપર તેમનું ઉત્પત્તિ નથી થતી કોઈ પણ કિલ્બિષિકોની પછી આગળ ગાથાની અંદર આભિયોગિક આદિ દેવોને માટે કહ્યું કે અચ્યુતાંત સુધી માત્ર તેમનું ઉત્પત્તિ થઈ શકે છે પણ એનાથી ઉપર આભિયોગિક આદિ દેવોની પણ ઉત્પત્તિ નથી થતી એટલે અહીંયા સામાનિક દેવો નહીં હોય ત્રાયસ્ત્રિંશત પ્રકીર્ણક પાર્ષદ્ય પછી લોકપાલ વગેરે જે પણ છે એ બધાનું ઉત્પત્તિ અહીંયા 5 અનુત્તર અને 9 ગ્રહવાકની અંદર નહીં થાય પણ અહીંયા બધા કેવા હોય છે અહમિન્દ્ર હોય છે અને એવા અહમિન્દ્ર હોવાના કારણે તેઓને લોકપાલ આદિ જેવા બીજા દેવોની કઈ જરૂર જ હોતી નથી ત્યાંના દેવો બધા એક સરખા હોય છે 9 ગ્રહવાક અને 5 અનુત્તરની અંદર આ રીતે ગ્રંથકાર શ્રીએ આપણને કિલ્બિષિક દેવોને વિશેના આયુષ્ય અને તેઓના સ્થાન બતાવ્યું હવે નેક્સ્ટ આપણે ગાથા ગ્રહણ કરીએ 170th ગાથા તો હાથ જોડીને ગ્રહણ કરજો અપરિગહ દેવીણમ વિમાન લખા છ હુંતી સોહમ મે પલિયાઈ સમયાહિય ઠીઈ જાસિમ જાવ દસ પલિયા નેક્સ્ટ ગાથા પણ ગ્રહણ કરીએ તાઓ સણંકુમારાણેવમ વઢંતિ પલિય દસગેહિમ જા બંભ સુક આણય આરણ દેવાણ પન્નાસા આ બે ગાથાઓની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને સૌધર્મ દેવલોકને વિશે રહેનારી એવી અપરિગૃહિતા દેવીઓને વિશે તેઓના દેવ વિમાન કેટલા હોય છે તે બતાવ્યું પછી તેઓનું આયુષ્ય કેટલું હોય છે તે બતાવ્યું અને આ દેવીઓ કયા દેવને ઉપભોગને માટે યોગ્ય હોય છે તે બતાવ્યું 170 અને 171st ગાથાની અંદર આપણે બીજી બે ગાથાઓ પણ ગ્રહણ કરી લઈએ અને પછી એમનો અર્થ ભેગું જોશું 172 અને 173 એ બંને ગ્રહણ કરીએ ઈશાણે ચૌ લખા સાહિય પલિયાઈ સમય અહિય ઠી જા પન્નર પલિય જાસિમ
तावो माहिंद देवीनम् एण कमेण भवे समयाहिय पलिय दसग बुद्धिये लंत सहस्सार पाणय अच्चोय देवाण पणपन्ना। आ बे गाथाओनी अंदर ग्रंथकार श्री आपने ईशान देवलोकनी अंदर उत्पन्न थनारी एवी अपरिगृहिता देवीओने विषे तेमना केटला विमानो होय छे ते बताव्यू, तेमना आयुष्य केटला होय छे अने ते ते देवीओ कया कया देवलोकना देवोने माटे उपभोगना माटे योग्य होय छे ते बताव्यू आ बे गाथाओनी अंदर। हवे आपणे एक साथे आ चार गाथाओना अर्थो जोईए। 170 थी करीने 173 एक एक करीने जोता जोईए। अहींयाथी स्टार्ट। अपरिग्रह देवीनम विमान लखा छ हुंती सोहम में। अहिया सोहम में एटले के सौधर्म पहलो देवलोक ने विषय बताव्यू के पहला वैमानिक एवा सौधर्म कल्पनी अंदर अपरिग्रह देवीनम एटले के अपरिगृहिता एवी देवीओना केटला विमानो छे, तो विमान लखा छ हुंती, लखा छ एटले 600,000, विमान एटले के विमान, हुंती एटले के होय छे। तो सौधर्म फर्स्ट कल्पनी अंदर अपरिग्रहिता देवीना 600,000 विमानो होय छे। पछी पलियाई समयाहीय ठीई जासिम जाव दस पलिया, पलियाई एटले पल्यपमादिक थी, समयाहीय समय प्लस अहीय एनो मीनिंग शुं थाय छे के समय अधिक, समय अधिक एटले समय यूनिट ऑफ टाइम छे, तो एक पल्यपम आदि जे पण होय फिगर एनाथी मात्र एक समय अधिक करिए एटली ठीई एटले के स्थिति, जासिम एटले के जे देवीओनी होय ए स्थिति, जाव दस पलिया, जाव एटले के यावत, दस एटले के दस, पलिया एटले के पल्योपम, तो एक पल्योपम अधिक थी एक समय अधिक थी करीने यावत दस पल्योपम सुधीना आयुष्य वाली जे देवीओ होय ताओ एटले के तेओ, ते देवीओ सणंकुमाराण एटले के त्रीजो देवलोकना देवोना माटे उपभोग्य छे। पछी अहीं शुं छे आ सणंकुमाराण एवं छे, अहीं संधि थयेली छे आ बन्नेनी अंदर एटले के सणंकुमाराण एवं, तो एवं वढ़ंती, एवं एटले के ए प्रमाणे, वढ़ंती एटले के वधारता वधारता, पलिय दसगेहिम, पलिय एटले के पल्योपम, दसगेहिम एटले के दस, तो आजे आपणे जोयू तो ए प्रमाणे दस दस पल्योपम नी वृद्धि करता जवानू, क्यां सुधी, कोना माटे, तो अहीं कहे छे जा एटले के यावत, बंभ एटले के ब्रह्म देवलोक पांचमो, शुक एटले के महाशुक्र देवलोक सातमो, आणय एटले के आनत देवलोक नवमो, आरण एटले के अग्यारमो देवलोक, आरण देवलोक, एमना माटे कह्यू छे के शू करवानू, अहिया तो सौथी पहला त्रीजा देवलोकना माटे जोयू, पछी आ दस पल्योपमना सुधी हती ने देवीओ सनत कुमारना माटे, तो हवे वृद्धि करता जवानू दस दस पल्योपमनी, एना हिसाबे शू थई जशे, नेक्स्ट जे आवशे 10 + 10 = 20, तो ए ब्रह्म देवलोक वाला माटे, पछी प्लस 10 करिए तो 30 पल्योपम ना आयुष्य वाली महाशुक्र देवलोक वाला माटे, पछी नवमा देवलोक ने माटे आनु हतु 30 + 10 करी लईए तो 40 पल्योपम ना आयुष्य वाली, आणय आनत एटले के नवमा देवलोक वाला माटे, पछी आरण એટલે કે 11મા દેવલોક વાળા માટે આના કેટલું હતું 40 પલ્યોપમ આયુષ્ય, તો 40 + 10 કરીએ તો 50 પલ્યોપમ આવી જાય, એ એટલા આયુષ્ય વાળી આરણ એટલે કે 11મા દેવલોક વાળા દેવોને માટે ઉપભોગ્ય હોય છે। અને અહીંયા દેવાણ પન્નાસા એ બતાવ્યું, અને આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરતા કરતા 50 સુધી આવ્યા હતા, એ જ અહીંયા ગ્રંથકાર શ્રીએ બતાવ્યું, પન્નાસા એટલે 50 પલ્યોપમના આયુષ્ય વાળી દેવીઓ આરણ દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય હોય છે। આ રીતે આપણે જોયું પહેલા દેવલોકની અંદર ઉત્પન્ન થનારી અપરિગૃહિતા દેવીઓના કેટલા વિમાન છે અને તે કેટ કેટલા આયુષ્યવાળી હોય, તે કયા કયા દેવલોકના દેવોના માટે ઉપભોગ્ય હોય છે, અને એ આપણે આ ફોર્મ્યુલા જોઈને સામાન્યથી શું કહ્યું છે તે એને આપણે આમના માટે અપ્લાય કરવું હોય તો કઈ રીતે કરવાનું એ પણ હમણાં જ જોઈ લઈએ। તો
અહીંયા સૌથી પહેલા સૌધર્મ દેવલોકના દેવોને માટે એક પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહિતા દેવીઓ, પછી એક પલ્યોપમથી એક સમય અધિકથી કરીને 10 પલ્યોપમ આયુષ્યવાળી જે હોય તે સનત કુમાર દેવલોકના માટે ઉપભોગ્ય, પછી 10 પલ્યોપમ હતું આના માટે તો 10 પલ્યોપમથી એક સમય એડ કરી લેવાનો, એટલે 10 પલ્યોપમ પ્લસ એક સમય જેનું આયુષ્ય હોય એવી અપરિગૃહિતા દેવી, તેટલા આયુષ્યથી કરીને 10+10 એટલે 20 પલ્યોપમના આયુષ્યવાળી એ બધી દેવીઓ પાંચમા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય, પછી 20 પલ્યોપમ આયુષ્યવાળી આમના માટે હતી તેનાથી એક સમય અધિક કરી લેવાનું, ત્યાંથી કરીને 20+10 એટલે 30 પલ્યોપમ આયુષ્યવાળી મા શુક્ર દેવલોકના માટે ઉપભોગ્ય, પછી 30 પલ્યોપમ પ્લસ એક સમય નો આયુષ્યથી કરીને 40 પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ આનત દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય, પછી 40 પલ્યોપમ પ્લસ એક સમયથી કરીને 50 પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ 11મા એવા આરણ દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે. આ રીતે અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણને આ ફોર્મ્યુલા બતાવી હતી, તે આપણે એપ્લાય કરીને જોયું. અહીંયા બતાવ્યું હતું પલ્યોપમ આદિકથી એક સમય અધિક હોય તેવી સ્થિતિથી કરીને 10 પલ્યોપમ સુધીની જે હોય સ્થિતિ તે સનતકુમારના માટે, એ રીતે 10-10 પલ્યોપમનું વૃદ્ધિ કરતા જવાનું આ બધાને માટે, એ આપણે કરીને જોયું હમણાં કઈ રીતે છે. એ થયું ફર્સ્ટ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી દેવીઓનું. પછી હવે ઈશાન એટલે કે બીજા દેવલોકની અંદર ઉત્પન્ન થનારી અપરિગૃહિતા દેવીઓ, તેઓના માટે અહીંયા શું કહે છે તે તો પહેલા આ અર્થો જોઈ લઈએ. ઈશાણે એટલે કે ઈશાન દેવલોકની વિશે ચૌલખા. ચૌલખા હવે આ શું છે તો વિમાન અહીંયા કયા હતા પહેલા, તો તે જ અહીંયા પહેલા વિમાન કહે છે તે સમજવાનું. તો બીજા દેવલોકની અંદર અપરિગૃહિતા દેવીઓના 400,000 વિમાનો હોય છે. અહીંયા કેટલા હતા? 600,000 હતા પહેલા દેવલોકની અંદર, અહીંયા 400,000 છે વિમાનો. પછી અહીંયાથી કહે છે કેટલા આયુષ્યવાળી કોના માટે ઉપભોગ્ય, સાહિય પલિયાઈ. સાહિય એટલે કે સાધિક, પલિયાઈ એટલે કે પલ્યોપમ આદિ, સમય અહિય ઠી, સમય એટલે કે સમય યુનિટ ઓફ ટાઈમ છે આપણે આગળ જોયું, અહિય એટલે કે અધિક, ઠી એટલે કે સ્થિતિ, જા પન્નર પલિય જાસિમ, જા એટલે કે યાવત, પન્નર એટલે કે 15, પલિય એટલે કે પલ્યોપમ, જાસિમ એટલે કે જે દેવીઓનું એટલું આયુષ્ય હોય તે, જાસિમ એટલે કે જે દેવીઓનું, તાઓ એટલે કે તે દેવીઓ, માહિંદ દેવાણમ, માહિંદ એટલે કે માહેન્દ્ર દેવલોક. માહેન્દ્ર દેવલોક કયો છે? તો ચોથો દેવલોક. તો એમના એ દેવાણમ, તો એ માહિન્દ્ર દેવલોકના માટે ઉપભોગ્ય. પછી એ એણ કમેણ, એ એણ એટલે કે એ, કમેણ એટલે કે ક્રમ વડે, ભવે એટલે કે થાય, પલ્યોપમાદિક જે પણ હોય આયુષ્ય તેનાથી એક સમય અધિકથી કરીને 15 પલ્યોપમ સુધીવાળા દેવીઓ જે છે તેઓ માહેન્દ્ર દેવલોકના માટે ઉપભોગ્ય. પછી એ ક્રમ વડે, અહીંયા જે બતાવ્યું એ ક્રમથી થાય છે, સમયાહિય પલિય દસગવુટીએ એટલે કે સમય અધિક, પલિય દસગવુટીએ, પલિય એટલે કે પલ્યોપમ, દસગ એટલે કે 10, વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ વડે, લંત સહસાર પાણય, અચ્યુય દેવાણ પણપન્ના. તો આ દેવલોકોના નામો બતાવ્યા છે કયા કયા, તો લંત એટલે કે લાંતક છઠ્ઠો દેવલોક, સહસાર એટલે કે સહસ્રાર આઠમો દેવલોક, પાણય એટલે કે પ્રાણત દસમો દેવલોક, અચ્યુય એટલે કે અચ્યુત બારમો દેવલોક, એ દેવાણ પણપન્ના. તો એ દેવના વિશે પણપન્ના એટલે કે 55 પલ્યોપમના આયુષ્યવાળી દેવી ઉપભોગ્ય છે. કોના માટે? તો 12મા દેવલોકના જે દેવો છે એના માટે. તો આપણે આગળ જે પ્રમાણે અહીંયા જોયું એ જ રીતે અહીંયા પણ જોઈ લઈએ. અહીંયા સ્ટાર્ટિંગમાં શું બતાવ્યું? સાહિય પલ્યોપમ, સાધિક એક પલ્યોપમ જેનું આયુષ્ય હોય તેવા આયુષ્યવાળી દેવીઓ ઈશાન દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે. આ અપરિગૃહિતાની વાત ચાલુ છે. પછી એ સાધિક એક પલ્યોપમથી એક સમય અધિક કરી લઈએ, ત્યાંથી કરીને 15 પલ્યોપમનો આયુષ્ય જે દેવીઓનું હોય તેઓ ચોથા દેવલોકના વાળા દેવોને માટે ઉપભોગ્ય છે. પછી હવે અહીંયા શું કરી લેવાનું? દસગ વૃદ્ધિ એ કરી લેવાનું.
समयाहिय पलिय दसग बुद्धिये। ए करता जवानो अनुक्रमे ए एक्रम थी आगळ जोता जवानो। तो महेंद्र ने माटे केटलू हतुं 15 पल्योपम। हवे आ 15 पल्योपम नी अंदर समयाहिय करवानो एटले एक समय अधिक करवानो। 15 पल्योपम प्लस एक समय जे देवीओनो आयुष्य होय तेओ थी करीने दसग बुद्धिये એટલે કે 10 પલ્યોપમ 15 માં એડ કરી લેવાનું એટલે 25 પલ્યોપમ ના આયુષ્ય વાળી સુધી। ક્યાંથી ક્યાં સુધી? તો 15 પલ્યોપમ પ્લસ એક સમય આયુષ્ય વાળી દેવીઓ થી કરીને 25 પલ્યોપમ ના આયુષ્ય વાળી દેવીઓ લાંતક એવા છઠ્ઠા દેવલોકના વાળા માટે ઉપભોગ્ય છે। પછી 25 પલ્યોપમ પ્લસ એક સમય થી કરીને 35 પલ્યોપમ આયુષ્ય વાળી દેવીઓ તે સહસ્ત્રાર આઠમા દેવલોકના માટે ઉપભોગ્ય। પછી 35 પલ્યોપમ પ્લસ એક સમય અધિક ત્યાંથી કરીને 35 પ્લસ 10 એટલે 45 પલ્યોપમ ના આયુષ્ય વાળી ક્યાંથી ક્યાં? તો 35 પલ્યોપમ પ્લસ એક સમય થી કરીને 45 પલ્યોપમ આયુષ્ય વાળી દેવીઓ પ્રાણત એટલે કે 10મા દેવલોકના દેવો માટે ઉપભોગ્ય। પછી અચ્યુત 12મો દેવલોક એમના માટે આનો કેટલું હતું? 45। તો 45 પલ્યોપમ ની અંદર એક સમય અધિક કરવાનું ત્યાંથી કરીને પ્લસ 10 કરવાનું, પ્લસ 10 કરીએ તો 55 આવી જાય। તો 45 પલ્યોપમ પ્લસ એક સમય આયુષ્યથી કરીને 55 પલ્યોપમ ના આયુષ્ય વાળી દેવીઓ અપરિગૃહિતા તેઓ 12મા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે। એ આપણે હવે ટેબલની અંદર જોઈએ। ઓકે, તો સૌથી પહેલા અહીંયા આ સ્ક્રીનમાં આપણે બે ટેબલ્સ જોઈ શકીએ છીએ જેની અંદર અપરિગૃહિતા દેવીઓને વિશેના ડિટેલ્સ બતાવ્યા છે। એમાંથી 170 ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને પહેલા તો સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી એવી અપરિગૃહિતા દેવીઓના વિમાનો કેટલા હોય છે તે બતાવ્યા। કેટલા હોય છે? 600,000 હોય છે। પછી 172 ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને ઈશાન દેવલોકની અંદર ઉત્પન્ન થનારી અપરિગૃહિતા દેવીઓનો માટે બતાવ્યું કે ત્યાં તેઓના 400,000 વિમાનો હોય છે। પછી હવે 170th ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને એ બતાવ્યું કે સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી જે દેવીઓ છે તેઓ કયા કયા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે તે, અને એ આપણે જોયું, નામો આપણે જોયા ને ગાથામાં આપ્યા હતા અને એમના આયુષ્યો આપ્યા હતા કેટકેટલા, તેમાંથી કઈ દેવી ક્યાં અહીંયા લખેલી છે તે આપણે જોશું। તેથી પહેલા અહીંયા કોલમ્સ જોઈ લઈએ કે કોની અંદર શું લખેલું છે। તો સૌથી પહેલો આ સિરિયલ નંબરનો કોલમ છે। સિરિયલ નંબર એટલે દેવલોકનો નંબર સમજવાનું। પહેલો દેવલોક સૌધર્મ, ત્રીજો દેવલોક સનતકુમાર, પાંચમો દેવલોક બ્રહ્મ, બીજો દેવલોક ઈશાન। અહીંયા વૈમાનિક કલ્પ એટલે કે કયા વૈમાનિકો છે એમના નામો લખેલા છે, સૌધર્મ સનતકુમાર વગેરે અચ્યુત સુધી 12મા દેવલોક સુધી, અને દેવીઓનો આયુષ્ય તે આ કોલમની અંદર લખેલા છે કે કેટકેટલા આયુષ્ય વાળી અપરિગૃહિતા દેવી કયા કયા દેવલોકને માટે ઉપભોગ્ય છે તે આયુષ્યો આની અંદર લખ્યા છે, આ અને આ એની અંદર। પછી આ ટેબલની અંદર એ બતાવ્યું છે કે કયા દેવલોકની અપરિગૃહિતા દેવીઓનો કયા ઠેકાણે કેટલા વિમાનો હોય તે, અને તે સ્થાને ઉત્પન્ન થનારી એવી અપરિગૃહિતા દેવી કયા કયા કલ્પના દેવોને માટે ઉપભોગ્ય છે તે। હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ। આગળ આપણે ગાથાની અંદર એ જોયું 170 અને 171st ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી અપરિગૃહિતા દેવીઓને વિશે બતાવ્યું, 600,000 વિમાન હોય છે ત્યાં તેમના, અને તેની અંદર એક પલ્યપમના આયુષ્યવાળી જે હોય દેવીઓ તેઓ સૌધર્મ કલ્પના દેવોના માટે ઉપભોગ્ય હોય છે। પછી હવે એક પલ્યોપમ થી માત્ર એક સમય આયુષ્ય જેનું વધારે હોય ત્યાંથી કરીને 10 પલ્યોપમના આયુષ્ય વાળી અપરિગૃહિતા દેવીઓ તે બધી દેવીઓ સનતકુમાર એટલે ત્રીજા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે। પછી 10 પલ્યોપમ થી એક સમય માત્ર એડ કરી લઈએ ત્યાંથી કરીને 20 પલ્યોપમના આયુષ્ય વાળી દેવીઓ તે બધી બ્રહ્મ એટલે કે 5મા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય। પછી 20 પલ્યોપમ થી એક સમય એડ કરી લઈએ ત્યાંથી 30 પલ્યોપમનો આયુષ્ય વાળી બધી જ અપરિગૃહિતા દેવીઓ મહાશુક્ર એટલે કે 7મા દેવલોકના દેવોને માટે ઉપભોગ્ય છે। પછી 30 પલ્યોપમ પ્લસ એક સમય
आयुष्य थी करीने 40 पल्योपमना आयुष्य वाली बधीज देवीओ तेओ आनत एटले के नवमा देवलोकना देवोने माटे उपभोग योग्य छे। पछी 40 पल्योपम थी एक समय एड करी लई त्यांथी करीने 50 पल्योपमना आयुष्य वाली बधीज परिगृहिता देवीओ 11मा एवा आरण देवलोकना देवोने माटे उपभोग्य छे। आ रीते आपणे 170 અને 171 ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ આ બતાવ્યું અને આને ઇન શોર્ટ જોઈએ તો સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી એવી જે દેવીઓ છે, સૌધર્મ દેવલોક કયા નંબરનો છે, ઓર્ડ નંબર છે આ 1, તો એની અંદર ઉત્પન્ન થનારી દેવીઓ કયા કયા કલ્પના દેવોને માટે ઉપભોગ્ય છે અહીંયા આપણે જોયું તે 1, 3, 5, 7, 9, 11 બધા કેવા છે, ઓર્ડ નંબર્સ છે, ઇઝી યાદ રાખવા માટે। तो एज अहीं आपणे जोई शकीए 1, 3, 5, 7, 9, 11 ए देवलोकना देवोने माटे उपभोग योग्य छे। पहला देवलोकवाड़ी अपरिगृहिता देवीओ। पछी 172 अने 173 गाथानी अंदर आपणे ए जोयुं के ईशान देवलोकनी अंदर उत्पन्न थनारी अपरिगृहिता देवीओ तेमना विमानो केटला छे, तो 4 लाख। हवे एनी अंदर उत्पन्न थनारी देवीओ तेमना आयुष्य साधिक एक पल्योपम होए तो तेओ ईशान देवलोकना देवो एटले के बीजा देवलोकना देवोने माटे उपभोग योग्य छे। पछी हवे साधिक एक पल्योपम थी मात्र एक समय वधारे होए जे देवीना आयुष्य त्यांथी करीने 15 पल्योपमना आयुष्य वाली बधीज अपरिगृहिता देवीओ चौथा देवलोक एटले महेन्द्र देवलोकना देवोने माटे उपभोग योग्य छे। पछी 15 पल्योपम प्लस एक समय थी करीने 25 पल्योपमना आयुष्य वाली बधी अपरिगृहिता देवीओ लांतक एटले के छठा देवलोकना देवो माटे उपभोग योग्य छे। पछी 25 पल्योपम प्लस एक समय थी करीने 35 पल्योपम आयुष्य वाली बधी ज अपरिगृहिता देवीओ सहस्त्रार देवलोकना देवोना माटे उपभोग योग्य छे। पछी 35 पल्योपम प्लस एक समय आयुष्य थी करीने 45 पल्योपमना आयुष्य वाली देवीओ जे ईशान देवलोकनी अंदर उत्पन्न थयेली छे एवी तेओ प्राणत एटले के 10मा देवलोकना विषे उत्पन्न थनारा एवा 10मा देवलोकना देवोने माटे उपभोग योग्य छे। पछी 45 पल्योपम प्लस एक समय आयुष्य थी करीने 55 पल्योपमना आयुष्य वाली बधी ज अपरिगृहिता देवीओ तेओ 12मा देवलोकना देवोना माटे एटले के अच्युत देवलोकना देवोने माटे उपभोगने योग्य होय छे। आ रीते ग्रंथकार श्रीए बताव्यो। अने अहींया आपणे ए ज्यारे कहीए के 25 पल्योपम प्लस एक समयथी करीने 35 पल्योपमना आयुष्यवाळी बधी अपरिगृहिता देवीओ तेओ सहस्त्रार एटले के 8मा देवलोकना माटे उपभोग योग्य छे, तो एनी अंदर ए नहीं लेवानुं के आ 40 पल्योपम वाळी छे तेओ अहींया आमने माटे उपभोग योग्य छे, ए नहीं लेवानुं। कारण आ कोना आयुष्य छे એ માત્ર સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થનારી દેવીઓ અહીંયા લખેલી છે, અને અહીંયા ઈશાન દેવલોકની અંદર ઉત્પન્ન થનારી એવી દેવીઓ 8-8 લાખ આયુષ્યવાળી સમજવાની, એની અંદર અહીંયા 35-45 ની વચમાં 40 વગેરે, તો આ બધા ફિગર્સ અહીંયા પણ આવી શકે છે, પણ આ અહીંયા વાળી દેવીઓ અહીંયા વાળા માટે ઉપભોગ યોગ્ય નહીં હોય એમ સમજવાનું, ભલે આયુષ્ય સિમિલર હોય તો પણ। ઓકે, તો આ આપણે જોયું એના હિસાબે આપણે શું સમજી શકીએ, આ બીજા દેવલોકની અંદર ઉત્પન્ન થનારી દેવીઓ તેઓ ક્યાં ઉત્પન્ન થયેલી છે, બીજો દેવલોક એટલે ઇવન નંબર છે 2, તો એ કયા કયા કલ્પના માટે ઉપભોગ યોગ્ય છે તે અહીંયા આપણે જોયું, તો 2, 4, 6, 8, 10, 12 ઇઝી છે, બધા જ ઇવન નંબર છે, એ અહીંયા આપણે આ રીતે લખી શકીએ। બીજા દેવલોકની અંદર ઉત્પન્ન થનારી બધી જ અપરિગૃહિતા દેવીઓ 2nd, 4th, 6th, 8th, 10th, and 11th એ દેવલોકના દેવોને માટે ઉપભોગ યોગ્ય હોય છે। આ રીતે ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે, આ યાદ રાખવા માટે એકદમ ઇઝી છે, બીજું કઈ છે નહીં આમાં, કઈ રીતે આખું ટેબલ યાદ રહી જાય, સૌથી પહેલા તો એ યાદ રાખવાનું, આ વિમાનની સંખ્યા ઇઝી છે પણ યાદ રાખવાનું, 6 અને 4 લાખ જ છે, ખાલી બસ બે જ ફિગર છે, એમાંથી કયા દેવલોકવાળી દેવીઓ કયા દેવલોકના માટે ઉપભોગ યોગ્ય તેના માટે ઓડ ઇવન યાદ રાખી લેવાનું, ઓડ ની અંદર ઉત્પન્ન થનારી ઓડ નંબરના દેવ વિમાનોની અંદર ઉપભોગ યોગ્ય હોય, અને ઇવન નંબરના દેવલોકની અંદર ઉત્પન્ન થનારી ઇવન નંબરના દેવલોકોની અંદર ઉપભોગ યોગ્ય હોય છે। એ થઈ ગયું ઇઝી।
આ હવે આખું યાદ રહી ગયું. પછી આ આયુષ્ય કઈ રીતે યાદ રાખવાના એ પણ હવે બહુ ઈઝી છે. અહીંયા પહેલો સૌધર્મ દેવલોક, ત્યાં એક પલ્યપમ યાદ રાખવાનું, અને બીજો દેવલોકના માટે સાધિક એક પલ્યપમ યાદ રાખવાનું. હવે માત્ર બીજું શું કરી લેવાનું, પહેલો દેવલોક વાળી જે છે આ બધી તેમના 10 લેવાનું, અહીંયા એક પલ્યપમ થી 10 પલ્યપમ સુધી. આ ફર્સ્ટ જે ફિગર છે તે 10, હવે માત્ર 10 10 10 એડ કરતા જવાનું બધામાં, એટલે 1 10 20 30 40 50 પલ્યપમ એ થઈ ગયું. પછી આ જે છે તેમના માટે શું કરવાનું, મહેન્દ્રના માટે 15 પલ્યપમ લઈ લેવાનું ફર્સ્ટ ફિગર અહીંયા, એટલે સાધિક એક પલ્યપમ અહીંયા હતું ઈશાન વાળા માટે. પછી મહેન્દ્ર દેવલોક વાળા માટે ઉપભોગ યોગ્ય અપરિગૃહિતા દેવીનો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોઈ શકે, તો 15 પલ્યપમ હોઈ શકે. અને એનો રેન્જ આપણે જોયું હતું, એ રેન્જ આપણે યાદ રાખવાનું, કયા આયુષ્યથી કયા આયુષ્ય સુધી વાળી હોય છે તે. એ અહીંયા બધું આપણે રેન્જ આ ટેબલની અંદર નથી લખ્યું, પણ આપણે સમજવાનું કે આ સાધિક એક પલ્યોપમ પ્લસ એક સમયથી કરીને 15 પલ્યોપમ સુધી બધી છે તે મહેન્દ્ર માટે ઉપયોગ્ય. હા, તો આપણે જોઈ રહ્યા હતા કે આ 15 પલ્યોપમ છે, પછી +10 +10 માત્ર કરી લેવાનું બધા માટે, તો ઇઝીલી યાદ રહી જશે. આ રીતે આપણે અપરિગૃહિતા દેવીઓને વિશે એ જોયું કે તેઓના ઉત્પત્તિ સ્થાન ક્યાં છે, કેટલા વિમાનો હોય છે ત્યાં, અને તે વિમાનોની અંદર ઉત્પન્ન થનારી કેટકેટલા આયુષ્યવાળી દેવીઓ કયા કયા કલ્પના દેવોના ઉપભોગને માટે યોગ્ય હોય છે. હવે આગળ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે કે અપરિગૃહિતાનો મિનિંગ શું થાય છે, કે પત્નીપણા રૂપે જેનું ગ્રહણ થયેલું નથી હોતું તેવી દેવીઓ તેને કહેવાય છે અપરિગૃહિતા. પરિગૃહિતા એટલે કે પત્ની જેવી દેવી, અપરિગૃહિતા એટલે કે નોન પત્ની દેવી, એટલે કે ગણિકા જેવી, એને અપરિગૃહિતા દેવી કહેવાય છે. આવા ટાઈપની દેવીઓ માત્ર પહેલા બીજા દેવલોકની અંદર જ ઉત્પન્ન થાય છે. આગળ શાસ્ત્રકાર ભગવંતો એ બતાવ્યું છે કે દેવીઓનો ગમનાગમન 8મા દેવલોક સુધી થઈ શકે છે, પણ એનાથી ઉપર તેઓનું ગમનાગમન હોતું નથી, અને 12મા દેવલોકથી ઉપર દેવોનું પણ ગમનાગમન હોતું નથી. એટલે કોઈ પણ નીચેવાળો દેવ ગ્રેવ્યક કે અનુત્તરની અંદર નહીં જઈ શકે, કારણ કે નીચેના દેવોનો ઉપર એટલે કે ગ્રેવ્યક આદિની અંદર જવાની શક્તિ હોતી નથી, અને ઉપરના દેવોને પાસે તો શક્તિ હોય છે નીચે આવવાનું, ગ્રેવ્યક આદિ જે પણ હોય અનુત્તરવાળા, પણ તેઓને નીચે આવવાનું કોઈ પ્રયોજન હોતું નથી, એના કારણે તેઓ અહીંયા આવતા નથી અને નીચેવાળા ત્યાં જઈ શકતા નથી. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. અહીંયા સુધી આપણે અપરિગૃહિતા દેવીઓને વિશેના ડિટેલ્સ જોયા. હવે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. 174th ગાથા હાથ જોડીને ગ્રહણ કરજો. કેણહા નીલા કાઉ તેઉ પમહાય સુક લેસાઓ ભવણ વણ પઢમ ચૌ લેસ જોઈસ કપ્પ દુગે તેઉ કપ્પતિય પમહ લેસા લંતાઈસુ સુક લેસ હુંતી સુરા કણ ગાભ પૌમ કેસર વન્ના દુસુ તિસુ ઉવરી ધવલા. આમના વિશેના અર્થો જોઈ લઈએ. આ ગાથાઓની અંદર કયા દેવોને કઈ લેશિયા હોય છે તે બતાવ્યું છે, અને વૈમાનિક દેવોના શરીરના વર્ણો કેવા હોય છે તે બતાવ્યું છે. આગળ આપણે ભવનપતિ વ્યંતર આદિના શરીરના વર્ણો જોઈ લીધા હતા, આગળની ગાથાઓમાં આવી ગયું હતું. અહીંયા વૈમાનિક દેવોના શરીરના વર્ણો પ્લસ ચારે ચાર નિકાયના દેવોના વિશેની લેશિયા બતાવી છે. સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ અર્થો જોવાનું. કેણહા એટલે કે કૃષ્ણ, નીલા એટલે કે નીલ, કાઉ એટલે કે કાપોત, તેવું એટલે કે તેજો, પમહા એટલે કે પદ્મ, ય એટલે અને, શુક્ક એટલે કે શુક્લ, લેસાઓ એટલે કે લેશિયાઓ. તો અહીંયા 6 લેશિયાના નામો બતાવ્યા, કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ, એ 6 લેશિયાઓ હોય છે એ બતાવ્યું. પછી ભવણ વણ પઢમ ચૌ લેસ, ભવણ એટલે કે ભવનપતિ દેવો, વણ એટલે કે વ્યંતર નિકાયના દેવો, પઢમ એટલે કે ફર્સ્ટ, ચૌ એટલે કે ચાર, એટલે કે પહેલાની ચાર. તો પહેલાની ચાર એટલે કઈ, તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. કેણહા નીલા કાઉ તેવું,
કે કૃષ્ણ નીલ કાપોત તેજો આ ચાર લેશિયાઓ ભવનપતિ અને વ્યંતરના માટે હોય છે. અહીંયા સુધી તે બતાવ્યું એ ચૌલેશ ભવણ અને વર્ણને માટે. પછી જોઈશ કપ્પ દુગે તેવું, જોઈશ એટલે કે જ્યોતિષ્ક નિકાયના દેવો, જ્યોતિષ્ક નિકાયના દેવો. કપ્પ દુગે એટલે કે બે કલ્પ, કપ્પ એટલે કે કલ્પ, દુગે એટલે કે બે. તો બે કલ્પ કે કયા લેવાના? તો પેલો બીજો વૈમાનિક, સૌધર્મ અને ઈશાન કલ્પ. એ ત્રણ જે છે કયા કયા? તો જ્યોતિષ્ક અને પેલો બીજો વૈમાનિક, આ ત્રણ ના માટે તેવું એટલે કે તેજો લેશિયા જ હોય, માત્ર એક જ. પછી કપ્પતીય એટલે કે ત્રણ કલ્પ, અહીંયા બે કલ્પ બતાવ્યા, હવે નેક્સ્ટ ત્રણ કલ્પ એટલે થર્ડ ફોર્થ ફિફ્થ, એ ત્રણ દેવલોકો છે, એમના માટે પમહ લેશા, પમહ એટલે કે પદ્મ, એ પદ્મ લેશિયા હોય છે. પછી લંતાઈસુ શુક લેસ હુંતી સુરા, લંતાઈસુ એટલે છઠ્ઠો આદિ જે દેવલોકો છે ઉપરવાળા બધા, છઠ્ઠા દેવલોક થી ઉપરના બધા જ, એની અંદર કયા આવી ગયા? લંતાઈસુમાં સિક્સ્થ થી કરીને ટ્વેલ્થ દેવલોક, પછી નવ ગ્રહવ્યક અને પાંચ અનુતર, એ બધાને માટે શુક લેસ હુંતી સુરા. શુક લેસ એટલે કે શુક્લ લેશિયા, હુંતી એટલે કે હોય છે, સુરા એટલે કે દેવો. પછી કણગાભ પૌમ કેસર, કણગ પ્લસ આભ, કણગ એટલે કે સોનું, આભ એટલે કે આભા કે છાયા, રક્ત સુવર્ણની કાંતિ કે છાયા વાળા એવા દેવો. તેઓ ક્યાંના હોય એવો વર્ણ? તો દુસુ એટલે કે પહેલા બે કલ્પ એના માટે. પછી પૌમ કેસર એટલે કે પદ્મની કેસર, પદ્મ એટલે કે કમલ, એના કેસરાના જેવા રંગવાળા, એને ગૌરવર્ણ પણ કહેવાય છે. કમલ કેસરના વર્ણવાળા એવા શરીર કોના હોય છે, કયા દેવોના? તો તીસુ બતાવ્યું. તો તીસુ એટલે કયા? તો સનતકુમાર થી કરીને બ્રહ્મ એટલે કે ત્રીજો ચોથો પાંચમો, એ ત્રણ દેવલોકના દેવોના માટે. પછી ઉવરી ધવલા એટલે કે હવે પાંચમે સુધી આપણે જોઈ લીધું, તેનાથી ઉપરના એટલે છઠ્ઠો થી કરીને ઉપરના બધા, તેઓ કેવા હોય છે? ઉવરી ધવલા, એ બધા ઉવરી એટલે ઉપરના, ધવલા એટલે વ્હાઈટ શ્વેત વર્ણના, ધવલ વર્ણ વાળા હોય છે તેમના શરીરો. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રી એ આપણને બતાવ્યું, તે હવે આપણે ટેબલમાં જોઈએ. તો ગાથામાં ગ્રંથકાર શ્રી એ આપણને એ બતાવ્યું કે કયા દેવોને વિશે કઈ કઈ લેશિયા હોય છે. એમાંથી આપણે જોયું ભવનપતિ અને વ્યંતર દેવો, એમના માટે પહેલી ચાર લેશિયાઓ હોય છે, કૃષ્ણ નીલ કાપોત અને તેજો, એ ચાર. પછી જ્યોતિષ્ક અને પહેલો બીજો વૈમાનિક, એમના માટે માત્ર તેજો લેશિયા હોય. પછી ત્રીજો ચોથો પાંચમો દેવલોક, એમના માટે પદ્મ લેશિયા માત્ર હોય. પછી એનાથી ઉપરવાળા એટલે છઠ્ઠ થી કરીને બારમો દેવલોક, નવ ગ્રહવ્યક અને પાંચ અનુત્તર, એ બધાને માટે શુક્લ લેશિયા હોય છે, એ આપણે ગાથાની અંદર જોયું, એ જ અહીંયા આપણે ટેબલની અંદર જોઈ શકીએ છીએ. પછી હવે આપણને એમ ક્વેશ્ચન થશે કે આ કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ એ છ લેશિયાઓનો મિનિંગ શું થાય છે, લેશિયા એટલે છે શું? તો હવે આપણે થોડું શોર્ટમાં માત્ર એને વિશે જોઈએ કે લેશિયા એટલે શું. તો શ્લિષ્યતે કર્મણા સહ આત્મા અનયતિ લેશિયા, એટલે કે આત્માને કર્મોની સાથે જે બંધાઈ દે કે લિપ્ત કરી દે તેને કહેવાયું છે કે લેશિયા. એ લેશિયા છ ટાઈપની હોય છે, એમાંથી શાસ્ત્રકાર ભગવંતોએ આ એક્ઝામ્પલ દ્વારા લેશિયા ટોપિકને સમજાવ્યું છે, જેમાંથી આ સૌથી ફર્સ્ટ વાળો જે છે, આ વાળો બ્લેક કલરનો, તેને કૃષ્ણ લેશિયા વાળો સમજવાનું, નીલ લેશિયા વાળો આ માણસ છે, કાપોત લેશિયા વાળો આ છે, તેજો લેશિયા વાળો આ છે, પદ્મ લેશિયા વાળો આ છે, શુક્લ લેશિયા વાળો આના જેવું સમજવું. એની અંદર પણ શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે, આ એક દૃષ્ટાંત આપીને એના વિશે સમજાવ્યું છે કે કોઈક છ માણસો કોઈક જંગલની અંદર ગયેલા છે અને તે ઠેકાણે તેમને ભૂખ લાગેલી છે. ત્યાં હવે તેઓ જાંબુનો વૃક્ષ કે આમ્રફળનો વૃક્ષ જુએ છે. ત્યાં હવે તેમને તે આંબા કે જાંબુ જે પણ તે વાપરવાનું મન થયું તેમની ભૂખને શમાવવા માટે. તે માટે સૌથી પહેલો જે છે ફર્સ્ટ નંબરનો કૃષ્ણ લેશિયાવાળો, તે શું વિચારે છે કે આખા ઝાડને જ મૂળમાંથી કાપી નાખીએ અને સુખેથી જેટલા પણ જોઈએ એટલા ફળો વાપરી લઈએ, એમ તે વિચારીને અહીંયા તેના મૂળને જ કાપવા સ્ટાર્ટ કરી લે છે પહેલો જે માણસ છે કૃષ્ણ લેશિયાવાળો જીવ. પછી
બીજો જે છે નીલ એશિયા વાળો, તે વિચારે છે કે આટલું વ્યર્થનો શ્રમ શા માટે કરવાનું છે, આખો ઝાડ શા માટે ઉખેડી નાખવાનું છે, એ કઈ કરવાની જરૂર જ નથી, એના માટે મોટી મોટી માત્ર ડાળીઓ છે તે કાપી લેવાનું અને પછી ખાઈ લેવાનું. એ રીતે નીલ એશિયા વાળો સેકન્ડ જે છે બ્લુ કલરનું તે એમ કહે છે. પછી હવે ત્રીજો કાપોતલ એશિયા વાળો, તે કહે છે આટલી મોટી ડાળીઓ પણ કાપીને શું ફાયદો છે, એટલું વ્યર્થનું શ્રમ શા માટે કરવાનું, નાની ડાળીઓ માત્ર કાપી લઈએ, એનાથી ભૂખ શમી જશે, જેટલા પણ હશે એની અંદર ફળો એનાથી. પછી ચોથો છે તેજોલ એશિયા વાળો, તે કહે છે એ બધી ડાળીઓને શા માટે નાશ કરી લેવાનું, એના કરતા તો જે ડાળીઓ ઉપર જાંબુ છે તે જ માત્ર ડાળીઓ નાની નાની છે તેને જ માત્ર તોડી લઈએ. પછી પાંચમો કહે છે પદ્મલ એશિયા વાળો કે આપણને કઈ ડાળીઓનો કઈ જરૂર નથી, તો એને તોડવાનું જરૂર જ શું છે, માત્ર ફળ જ ખાવાના છે, તો એના માટે માત્ર જે સારા ફળો છે ઉપર તે માત્ર ચૂંટી લઈએ, ત્યાંથી એ તોડી લઈએ અને પછી એ વાપરી લઈએ, એટલે દાડીઓ વગેરે કઈ તોડવાની જરૂર નથી, એમ પાંચમો કહે છે. ને છઠ્ઠો એમ કહે છે કે પાપના કુવિચારો કરીને કષ્ટ કરવા કરતા આ નીચે જ મજાના ફળો પડેલા છે તેઓ જ ખાઈ લઈએ. તો આ દૃષ્ટાંતની અંદર આપણે જે પણ જોયા છ ટાઈપના જીવો તેમના પરિણામો સૌથી હીન હતા પહેલા વાળાના અને શુભ શુભતર થતા સૌથી શુભતમ છઠ્ઠા એવા શુક્લ લેશિયા વાળા જીવને વિશે હતો. એમના વિશે બીજે રીતે જોઈએ તો શાસ્ત્રકાર ભગવંતો આ રીતે પણ કહે છે કે કૃષ્ણ લેશિયા વાળા જીવ તે પોતાનું નુકસાન કરીને પણ બીજાનું નુકસાન કરે છે. પછી નીલ લેશિયા વાળા જીવ પોતાના ક્ષણિક લાભને માટે બીજાનું નુકસાન કરવા માટે તૈયાર થઈ જતા હોય. કાપોત લેશિયા વાળા જીવ પોતાનું નુકસાન બચાવવા માટે બીજાનું નુકસાન કરવા તૈયાર. તેજો લેશિયા વાળા જીવ પોતાનું વિશેષ નુકસાન નહીં થતું હોય તો બીજાનું હિત કરવા માટે આગળ વધે. પદ્મ લેશિયા વાળા જીવ બીજાના હિતને માટે પોતાનું નુકસાન કરવા તૈયાર થઈ જાય. અને શુક્લ લેશિયા વાળા જીવ બીજાના હિતને માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી શકે છે એવા હોય છે. આ રીતે પણ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. અને એ આ બીજો પણ દૃષ્ટાંત આવેલું છે ચોરોનું, એના દ્વારા પણ શાસ્ત્રકાર ભગવંતોએ લેશિયાનો ટોપિક સમજાવ્યું છે, જેની અંદર છ લૂંટારા એ કોઈ કામની અંદર ગયેલા હોય છે ત્યાં એક ઘરની અંદર પહેલો છે કૃષ્ણ લેશિયાનો પ્રતીક, તે બધા જ જેટલા પણ હોય સ્ત્રી હોય બાળકો હોય પશુઓ હોય પુરુષ હોય બધા જ ની હત્યા કરી નાખે છે અને પછી લૂંટે છે તે ઘરને. નીલ લેશિયા વાળો પશુઓને છોડી દે છે પણ માત્ર મનુષ્યો જે છે તે બધાની હત્યા કરી દે છે અને પછી લૂંટે છે. કાપોત લેશિયા વાળો જીવ તે સ્ત્રીઓને છોડી દે છે પણ બધા પુરુષોને હત્યા કરી નાખે છે. તેજો લેશિયા વાળા જીવ માત્ર જેમની પાસે હથિયાર છે એ બધાની હત્યા કરે છે. પદ્મ લેશિયા વાળો માત્ર જે હથિયારધારી છે પણ જે સામનો કરે છે હથિયાર કરીને એવા માત્ર પુરુષોને હત્યા કરે છે, અને બાકી જે હથિયાર વાળા છે પણ સામને નથી આવતા તેમને તે છોડી મૂકે છે. અને શુક્લ લેશિયા વાળો જીવ કોઈને પણ હાનિ પહોંચાડ્યા વગર કોઈની પણ હત્યા કર્યા વગર તે પોતાનું કાર્ય કરે છે. આ પ્રમાણેનું પણ દૃષ્ટાંત અહીંયા બતાવ્યું છે ચોરોનો વિષય. પછી લેશિયા બે ટાઈપની જાણવી, એક તો છે દ્રવ્ય લેશિયા અને બીજી ભાવ લેશિયા. એમાંથી દ્રવ્ય લેશિયા એટલે એવા પૂતગલો એવા એવા રંગના કે જે આત્માની સાથે સંયોગ પામે તો ત્યારે આત્મા એવા ટાઈપના ભાવ વાળો થઈ જતું હોય. જે પ્રમાણે કોઈક સ્ફટિકની પ્રતિમા હોય કે સ્ફટિક હોય તેના પાછળ કોઈક કલર મૂકી દેવામાં આવે તો તે પ્રતિમાનો રંગ એ કલર જેવું થઈ જાય છે. જે રીતે અહીંયા રેડ કલર છે પાછળ તો આ પ્રતિમા પણ રેડ દેખાય છે, આ બ્લુ કલર પાછળ છે તો આ પણ બ્લુ બ્લુ દેખાય છે, અને અહીંયા વ્હાઈટ કલર છે પાછળ તો આ વ્હાઈટ દેખાય છે, અહીંયા બ્લેક છે તો અહીંયા બ્લેક દેખાય છે. તો દ્રવ્ય રૂપી જે પૂતગલો છે જેના સંયોગથી આત્માના પરિણામો બદલે છે તેવા પૂતગલોને દ્રવ્ય લેશિયા કહી, અને આત્માના પરિણામ બદલ્યા તો તે આત્માના જે પરિણામ થયા છે એ પરિણામોને ભાવ લેશિયા સમજવાનું. આ ટેબલની અંદર આપણે કઈ કઈ લેશિયાના
કેવા કેવા ટાઈપના વર્ણગંધ રસસ્પર્શ હોય અને તેની ભાવલેશિયાની લાગણી કેવી હોય તે જોઈ શકીએ છીએ. કૃષ્ણલેશિયાના વર્ણ અતિ કાળો, ગંધ અતિ દુર્ગંધી, રસ અતિ કડવો, સ્પર્શ અતિ કઠોર. એ રીતે નીલલેશિયા ઓછો કાળો, ઓછો દુર્ગંધી, ઓછો કડવો, ઓછો કઠોર અને ભાવલેશિયા કૃષ્ણલેશિયા વાળાની અતિ ક્રૂર, નીલલેશિયા વાળાની કાંઈક ઓછો ક્રૂર. કાપોતલેશિયાનું વર્ણ ભૂરો, અલ્પ દુર્ગંધી, અલ્પ કડવો, અલ્પ કઠોર, અલ્પ ક્રૂર. તેજોલેશિયા લાલ વર્ણ, કાંઈક સુગંધી, કાંઈક મીઠો, કાંઈક સુવાળો, કાંઈક શાંત. પદ્મલેશિયા ખુલતો પીળો વર્ણ, સુગંધી, મીઠો, સુવાળો અને શાંત. શુક્લલેશિયા વાળો વર્ણ અતિ સફેદ, અતિ સુગંધી, અતિ મીઠો, અતિ સુવાળો અને અતિ શાંત. આ રીતે વર્ણગંધર સ્પર્શ કોના સમજવાના? તો દ્રવ્ય લેશિયાના. અને આ ભાવ લેશિયાનો એક કોલમ અહીંયા દર્શાવ્યો છે, એના કેવા કેવા લાગણી કે પરિણામો હોય છે તે. આ છ લેશિયાઓમાંથી પહેલી ત્રણ લેશિયાઓ અપ્રશસ્ત, મલિન અને દુર્ગંધયુક્ત હોય છે. સ્પર્શથી સ્નિગ્ધોષ્ણ શીત વૃક્ષ છે, એથી તે ક્લેશ કષાય કરાવીને દુર્ગતિને અપાવનારી બને છે. જ્યારે છેલ્લી ત્રણ લેશિયાઓ ઉત્તરોત્તર અત્યંત સુવાસિત, પ્રશસ્ત, નિર્મલ, શુભ સ્પર્શી, શાંતિ અને સદગતિને આપનારી હોય છે. આગળ આ લેશિયાઓ જે પણ છે દેવોના વિશે, તેની અંદર નવગ્રહ્યક સુધીના જે પણ દેવો હોય છે, ભવનપતિથી કરીને નવગ્રહ્યક ત્યાં સુધીના બધા દેવોને માટે ભાવ લેશિયા છે, છ પોસિબલ છે. પણ અહીંયા જે આ લેશિયાઓ બતાવી છે ને, આ કૃષ્ણ નીલ વગેરે, આને માટે આ જોઈએ, આને માટે આ જોઈએ, એ બધી લેશિયાઓ જે ગાથાની અંદર બતાવીને આ ટેબલની અંદર આપણે જોઈ શકીએ છીએ, એ દ્રવ્ય લેશિયાઓ જાણવી. પણ ભાવ લેશિયા દેવોને છે, છ આવી શકે છે. ફર્સ્ટ ડેવલપથી કરીને નવ ગ્રેવેક સુધીના દેવોને માટે એ જ સમજવું. પછી અનુત્તરવાળા દેવોને માટે પ્રાય ભાવલેશિયા શુભ જ હોય છે એમ સમજવાનું. અહીંયા સુધી આપણે એ જાણ્યું કે કયા દેવલોકના દેવોને વિશે કઈ લેશિયા હોય છે તે. અને બીજું, શાસ્ત્રકાર ભગવંતો એ પણ કહે છે કે દેવતા અને નારકી એ બંનેના ભવની અંદર જે પણ ટાઈપની લેશિયા હોય, એ ટાઈપની લેશિયા પ્રીવિયસ ભવની અંદર છેલ્લા અંતર મુહૂર્તમાં આવી જાય અને નેક્સ્ટ ભવની અંદર ઉત્પત્તિથી કરીને ફર્સ્ટ અંતર મુહૂર્ત સુધી એ લેશિયા હોય છે. એટલે કે સમજો કે કોઈક જીવ જ્યોતિષ્ક નિકાયની અંદર કોઈક સૂર્યના દેવ તરીકે ઉત્પન્ન થવાનો છે, તો તે દેવ ભવ પામવાના પ્રીવિયસ ભવની અંદર તેનો જ્યારે છેલ્લું અંતર મુહૂર્ત હશે તો ત્યારે તેને તેજો લેશિયા આવી જશે. અને પછી તેના નેક્સ્ટ ભવની અંદર, એટલે સૂર્યપણે સૂર્યના દેવ તરીકે તેને ભવ કરી લીધો, એના પછીનો ભવની અંદર જે પણ ઠેકાણે તે જશે ત્યાં પહેલા અંતર મુહૂર્ત સુધી તેનો તેજો લેશિયા હશે એમ. અને અહીંયા તો આપણે જોયું આ બધી કેવી છે, દ્રવ્ય લેશિયા આ આ દેવોને માટે, અને તે દેવોને તેના દેવપણાના ભવની અંદર ભાવ લેશિયા છે, છ આવી શકે છે નવગ્રહ્યક સુધીના બધા જ ભવનપતિથી બધાને માટે. ઓકે. અને બીજું, હા, અહીંયા એ પણ સાથે ધ્યાનમાં રાખવાનું, ભવનપતિ અહીંયા આપણે જોયું તો એની અંદર ભવનપતિ નિકાયની અંદર 15 પરમાધામીઓ આવી જાય છે, તો પરમાધામીઓના પણ શું આ ચાર લેશિયાઓ હશે કૃષ્ણ નીલ કાપોત તેજો? તો નહીં. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ભવનપતિની અંદર ભલે છે પરમાધામી, તો પણ પરમાધામી દેવોનો માત્ર કૃષ્ણ લેશિયા હોય એક જ, એ પણ યાદ રાખવાનું. ઓકે. અહીંયા સુધી આપણે જાણ્યું કયા દેવોને વિશે કઈ કઈ લેશિયા હોઈ શકે છે તે. અને દેવ અને નારકોની લેશિયા ભવાંત સુધી અવસ્થિત, એટલે કે કોન્સ્ટન્ટ, એ ફિક્સ હોય છે. અને એનાથી એડિશનમાં આપણે આગળ બતાવ્યા પ્રમાણે પ્રીવિયસ ભવના છેલ્લા અંતર મુહૂર્ત અને નેક્સ્ટ ભવના ફર્સ્ટ અંતર મુહૂર્ત સુધી એ લેશિયા હોય છે, એટલે એ લેશિયાનું ટાઈમ ડ્યુરેશન એટલું આપણે ગણી લેવાનું, જેટલું પણ દેવનું આયુષ્ય હોય પ્લસ બે અંતર મુહૂર્ત. આગળ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તિર્યંચ અને મનુષ્યોની લેશિયા અંતર મુહૂર્તે પણ બદલાયા કરે છે. અને આપણને એમ જો જોવું હોય કે દેવોની અંદર કઈ લેશિયા કેટલા ટાઈમ સુધી રહેલી હોય છે
વધારેમાં વધારે અને ઓછામાં ઓછા ટાઈમ માટે તો આપણે આ ટેબલની અંદર જોઈ શકીએ. કૃષ્ણલેશિયા જગન્યથી 10,000 વર્ષ ભવનપતિ વ્યંતર માટે, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ એ પણ ભવનપતિને વ્યંતર માટે, નીલેશિયા કૃષ્ણલેશિયાના ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ પ્લસ એક સમય ભવનપતિને વ્યંતર માટે, નીલેશિયા પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ ભવનપતિને વ્યંતર માટે, કાપોતલેશિયા નીલેશિયાના ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ જેટલો સમય પ્લસ એક સમય ભવનપતિને વ્યંતર માટે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ ભવનપતિને વ્યંતર માટે. પછી તેજોલેશિયા, તે 10,000 વર્ષ સુધી ભવનપતિને માટે, 10,000 વર્ષ સુધી વ્યંતર માટે, જગન્યથી પલ્યોપમનો આઠમો ભાગ જ્યોતિષ્ક નિકાયના દેવો માટે, એક પલ્યોપમ વૈમાનિકોને માટે જગન્યથી. પછી ઉત્કૃષ્ટથી તેજોલેશિયા દેવગતિની અંદર, એક સાગરોપમથી કંઈક અધિક ભવનપતિઓને માટે, એક પલ્યોપમ સુધી વ્યંતરોને માટે, એક પલ્યોપમ પ્લસ 1,00,000 વર્ષ જ્યોતિષ્કોને માટે, બે પલ્યોપમ પ્લસ પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ વૈમાનિકોને માટે સમજવાનું. તેજોલેશિયા. પછી પદ્મલેશિયા, તેજોલેશિયાના ઉત્કૃષ્ટ બે પલ્યોપમ પ્લસ પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ પ્લસ એક સમય વૈમાનિકોને માટે જગન્યથી, અને ઉત્કૃષ્ટથી 10 સાગરોપમ વૈમાનિકોનું માટે પદ્મલેશિયા. પછી શુક્લલેશિયા, એ 10 સાગરોપમ પ્લસ એક સમય વૈમાનિકોને માટે, અને 33 સાગરોપમ વૈમાનિકોને માટે સમજવાનું. અને અહીંયા આપણને એમ થશે, જગન્ય ઉત્કૃષ્ટ આ બધા 33 સાગરોપમ 10 સાગરોપમ વગેરે ક્યાંથી આવ્યા? તો આગળ આપણે જે જોયું ને, શુક્લલેશિયા કયા દેવોને માટે હોઈ શકે? તો છઠ્ઠા દેવલોકથી કરીને અનુત્તર સુધી હોઈ શકે. તો છઠ્ઠો દેવલોકનો જગન્ય આયુષ્ય કેટલું? તો 10 સાગરોપમ. તે અહીંયા લખી લેવાનું, અને અનુત્તરનું 33 સાગરોપમ અહીંયા લખી લેવાનું. એ રીતે બધાને માટે સમજવાનું. અને આ આપણે જોયું, દેવોના ભવની અંદર કેટલા ટાઈમ સુધી લેશિયા હોય છે જગન્યથી ને ઉત્કૃષ્ટ સુધી. પણ આપણે આગળ જોયું કે એક અંતર મુહૂર્ત પ્રીવિયસ ભવ અને એક અંતર મુહૂર્ત નેક્સ્ટ ભવ, એની અંદર પણ આ સેમ લેશિયા હોય છે. તો એ બે અંતર મુહૂર્ત એડ કરી લઈએ તો એ પર્ટિક્યુલર જીવને માટે એટલા ટાઈમ સુધી કોન્સ્ટન્ટલી તે લેશિયા જાણવી. પણ એ પછી પ્રીવિયસ અને નેક્સ્ટ ભવ દેવભવ તરીકે નહીં ગણાય, એ પણ ધ્યાનમાં રાખવાનું. એટલે જો આમ કોઈ પૂછે કે દેવભવમાં ઉત્કૃષ્ટથી કૃષ્ણલેશિયા કેટલા ટાઈમ સુધી હોઈ શકે, તો પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ એ કહેવું, પ્લસ બે અંતર મુહૂર્ત અહીંયા નહીં કરવાના. કારણ પ્રીવિયસ અને નેક્સ્ટ ભવ એ દેવભવ નથી, બીજા કોઈ ભાવ હોવાના. યાર સમજાશે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. અવસરે જિના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો. જિના આજ્ઞા પૂર્વકનું જીવન જીવજો. સર્વવીરતી તરફ આગળ વધજો.